બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સેજુલની દારૂ અને જુગારની બદીઓ બંધ કરાવવાના અભિયાન હોવા છતાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂઓ ધમધમાટ વેચાતો હોવાની રાવ આવી છે. કાંકરેજ તાલુકાના ખસા ગામના પરા ઇન્દિરાનગરમાં દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાની ગ્રામજનોએ સિહોરી પોલીસમાં લેખિત રજૂઆત કરી હોવાનું ગામ લોકો મીડિયા સમક્ષ કહી રહ્યા હતા. ગામ લોકોનું વધુમાં કહેવું હતું કે દારૂના વેચાણ અને પીવાના હિસાબે અમારા ગામમાં કોઈ મહેમાન પણ આવતું નથી અને અમારી બહેન દીકરીઓના સગ પણ કોઈ કરતું નથી. દારૂ પીને દારૂડિયાઓ વારંવાર ગાળો અને ઝઘડો કરતા હોય છે. ગામ લોકો જણાવતા હતા કે અમે દારૂના વેચાણ કરનાર અને દારૂ પીનારથી હવે ગામ લોકોને ક્યારે છુટકારો મળશે, અને મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહેતા હતા કે અમે પોલીસમાં રજૂઆત કરીએ તો પોલીસવાળા ઉપરથી અમારા પર કેસ કરે છે. આ ગામની અંદર લગભગ કેટલા વર્ષથી દારૂ વેચાય છે, દારૂ પી લોકો ધમાલ કરે છે, રાત્રે લોકો ધમાલ કરે છે અને અમારે ગાળો સાંભળવી પડે છે. કેટલી વખત અમે રજૂઆત કરી ચૂક્યા પોલીસ સ્ટેશનને, પોલીસ સ્ટેશનવાળા કોઈ અરજી કરતા વહેલા લઈ જાય, સાંજે છોડી મૂકે છે. અને અમારા ગામમાં રોજ ગાળોનું જ બંધન થતું નથી. અમે રોજ રાત સવાર ધંધા જે હોવા જઈએ તો પણ એને જ વફળવાનું થાય છે. અમારે ગાળો બોલે ગધરી ગાળો અમારે સાંભળે કે અમારે શાંતિસર ઊંઘવું, લોકોના ઝઘડા જ બંધ થતા. એટલે એના માટે ખાસ કરીને અરજી અમે કરી છે કે અમે આગળ બી કાર્યવાહી કરી છે અને સાહેબ મીડિયાવાળાની વાત કરી છે કે કામ અમારું કમ્પ્લીટ, દારૂ બંધ થાય એવી અમારી આશા છે. જો હવે અમે ખાસા લોકોએ પોલીસમાં લેખિત રજૂઆત કરી છે અને સિહોરી પોલીસને પણ આ અંગે સોના સ્ટેમ્પ ઉપર જાણ કરી છે, જેને લઈને પોલીસ હવે દારૂનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરી બંધ કરાવે તેવી અમારા ગામ લોકોની અરજ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે મીડિયાના આ અહેવાલ પછી પણ સિહોરી પોલીસ શું કાર્યવાહી કરે છે કે પછી પરિસ્થિતિ જે તે સ્થિતિ રહે જ રહે છે. ચાલે છે અને દારૂ બંધ થતો નથી, વારંવાર ઝઘડા થાય છે ગામમાં, ગાલો બોલે છે ગામ, પછી બેન દીકરીને બહાર નહેર હોય તો મુશ્કેલ થઈ જાય છે, અને ગામમાં મહેમાન આવે તો એમને એમાં રાત રાખવું તો મુશ્કેલ જ પડી જાય છે. એ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરેલ છે અને એ માટે ગામમાં દારૂ બંધ થઈ જાય તેવી અમારી અપીલ છે. ગામ ખાસે શિવરી પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે. દારૂ વેચવાળા કોણ છે? કયા ગામ? દારૂ વેચનારા ઠાકોર ઈશ્વરજી દેવસીજી, ગામ પછી દુકાનમાં દારૂ વેચે છે. દારૂ બંધ થઈ જાય એવી અમારી અપીલ છે ગામ લોકોની. આ ટેકરીના વાસમાં અમારા ઇન્દિરાવાસ કહેવાય છે, દારૂનો ત્રાસ છે. કોઈ આ બેન દીકરી અમે કંડી ડોસી કે બેન દીકરી અમે દુકાને આવી શકા નહીં, અને અમારા મહેમાન પરણ હોય ને તો અમારા ખાસ વાતો નથી, જેમ કે આ ગામમાં હવું કરવું જ નહીં, દારૂડિયાનો ત્રાસ છે. એટલે અમારી વિનંતી છે આટલે સરકાર છે, મા બાપ છો, આટલી મારી વિનંતી વફળ જાય. 20 વર્ષથી છે પણ અમે કોઈ ગણવારતું જ નહીં, અમે કંઈ એટલે આટલા દાડા ગાળવા આવ્યા પણ અમે બે પોદડી થઈ ગયો રૂપિયા ભેગા છે. કેટલી વાર અરજીઓ કરી આપણે? અરજી મેં એની હમણાં જ લાવ્યો હતો, ઓછી આપણે અડધા ફી જમાદારી મને લસી લાવી લીધી, અને તોય કોઈ પોલીસ આવીને નથી રીતી, કોઈ એને કર્યું જ નહીં. તો હમણાં મેં પોલીસ બોલાવી હતી, આપણે કોંદડો હતો, મેં એમ કીધું કે સાહેબ મારા શનિવારનો કોંદડો છે, અમારે ઢીચીલા આવવાનું છે, તો અમારે બુન દીકરીની મર્યાદા હસાવતી નથી, તો તમે આવી અને દારૂ ધરપકડ કરો. એટલે એ હડી લઈને અમારો ઢીચી ગોઠવતા હતા, અહીંયા ઠેલ્યું લઈ લઈને દારૂ હાલવા મળ્યું. કે અમે એનાથી બિયાતા કોઈ કહેતા જ નહીં, અને પોલીસ તો એનું કીધું કરે છે. અમે હારી લીધી નમક બીર ફરિયાદ કરાવે, પોલીસ લઈ લીધી નમક બીર ફરિયાદ કરાવે, મારા બીર બે વખત એવી ફરિયાદ કરાવી મેં કીધું. એટલે અત્યારે મારે તો મોડી ઉભો એની જ કહેવું છે, પણ કીધું હવે નહીં કહેવું. ભગવાન રાયગોર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ.